આજે આપણે બનાવીશું સંભાર્યા ખીચડી અને પાપડ ચોરીની રેસીપી. જ્યારે તમારી પાસે સમય ઓછો હોય ત્યારે તમે આ ખીચડીની રેસીપીને ચોક્કસથી ટ્રાય કરી શકો. આ ખીચડી બનાવો તો તમારે અલગથી કોઈ શાક કે એની સાથે કઢી બનાવવાની બિલકુલ જરૂર નથી પડતી. ફટાફટ તમે આ ખીચડી બનાવી દહીંની સાથે એને સર્વ કરી શકો છો. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ચલો આ મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી ગુજરાતી રેસીપી જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. સંભારા ખીચડી બનાવવા માટે અત્યારે મેં 3/4 કપ ખીચડીના જે ચોખા આવે છે એ લીધા છે. તમે બાસમતી ચોખા પણ લઈ શકો. 1/4 કપ મેં ચોખા લીધા છે અને એની સામે આપણે 1/2 કપ મગની ફોતરા વાળી દાળ લેવાની છે. હું અત્યારે તમને જે મેઝરમેન્ટ બતાવું છું એમાં તમે 3-4 વ્યક્તિ માટે આ ખીચડી બનાવીને તૈયાર કરી શકો. તમારે જો એની અંદર મગની મોગર દાળ લેવી હોય તો પણ લઈ શકાય. 1/2 મોગર દાળ અને 1/2 મગની ફોતરાવાળી દાળ એ પ્રમાણે તમે મિક્સ કરીને પણ લઈ શકો છો. દાળ અને ચોખાને આપણે પલાળીને નથી રાખવાના હોતા. પાણીથી આપણે એને ધોઈ અને બીજી તૈયારી કરીએ ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. તો ચોખા પાણીથી મેં એને બરાબર સાફ કરી દીધા છે. ખીચડી માટે આપણને જોઈશે ડુંગળી, બટાકા અને નાના રવૈયા. તો આ રીતની જે નાની બટાકી આવે છે એ આપણે ઉપયોગમાં લઈશું. મેં અત્યારે ગ્રીન કલર વાળા રવૈયા લીધા છે. તમે જે બ્લેક રવૈયા આવે એ પણ લઈ શકો. બટાકા અને ડુંગળીની છાલ કાઢી દઈશું અને રવૈયાના ડીટા આપણે કાઢી દઈશું. હવે આપણે રવૈયાને આ પ્રમાણે વચ્ચેથી 4 ભાગમાં કટ કરી લઈશું અને એની અંદર આપણે મસાલો ભરવાનો છે. આ રીતે કટ કરવાથી આપણે વચ્ચે ચેક પણ કરી લેવાનું છે કે રવૈયું કોઈ સડેલું નથી. બટાકાને પણ આપણે આ પ્રમાણે વચ્ચેથી કટ કરીશું અને સાઈડમાંથી થોડું કટ કરીને આ રીતે બટાકાની એક સ્લાઈસ જેવું થોડું કાઢી લઈશું જેથી આપણે મસાલાને ઇઝીલી એની અંદર ભરી શકીએ. અને ડુંગળીમાં પણ સેમ આપણે આ પ્રમાણે કટ લગાડી દેવાના છે. તમે જો ડુંગળી ના ખાતા હો તો તમે એને સ્કીપ કરી શકો છો. ડુંગળીમાં પણ આપણે આ પ્રમાણે નિશાન લગાવી દેવાનું છે. હવે એમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરીશું. તો એના માટે અત્યારે મેં 1/2 કપ ઝીણી સવારેલી કોથમીર લીધી છે અને પાણીથી બરાબર સાફ કરી લીધી છે. 1/2 ટીસ્પૂન આપણે એમાં મીઠું નાખીશું. 1 મોટી ચમચી અથવા તો 1 ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું. મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. 1/2 ચમચી આપણે એમાં ગરમ મસાલો નાખવાનો છે અને આદુ મરચા અને લસણની પેસ્ટ આની અંદર નાખી છે મેં 3 મોટી ચમચી. 4 નંગ મેં લીલા મરચા લીધા હતા, 1 નાનો ટુકડો આદુનો અને 5-6 કળી મેં લસણની લીધી હતી અને મિક્સર જારમાં એની પેસ્ટ તૈયાર મેં કરી લીધી છે. હવે મસાલો આપણે કોથમીર સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. તમે જો લસણ ના ખાતા હો તો લસણને તમે આમાંથી સ્કીપ કરી શકો અને જો શિયાળાની સીઝન હોય અને તમે આ ખીચડી બનાવતા હો તો સૂકા લસણની જગ્યાએ લીલું લસણ પણ ઉપયોગમાં લઈ શકો. હવે આપણે બટાકા, ડુંગળી અને રવૈયામાં આ જે મસાલો છે એ ભરી લેવાનો છે. થોડું પ્રેસ કરીને મસાલો ભરવાનો એટલે અંદર સુધી આ મસાલો સરસ રીતે ભરાઈ જાય. બટાકા, રવૈયા અને ડુંગળીની ક્વોન્ટિટી તમે તમારી ચોઇસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. એટલે કે જો તમારે ઓછી લેવી હોય અને ક્વોન્ટિટી તો ઓછી લઈ શકો, એટલે તમે 3-4 નંગ બટાકા, 2 નંગ ડુંગળી અને 2 નંગ રવૈયા એ રીતે પણ લઈ શકો. મેં અત્યારે થોડી ક્વોન્ટિટી વધારે લીધી છે. તો આ પ્રમાણે આપણે મસાલો અંદર સરસ રીતે ભરી લેવાનો છે. મસાલો આપણો ભરીને તૈયાર થઈ ગયો છે. આપણે આ ખીચડી ડાયરેક્ટ કુકરમાં જ બનાવવાના છે. તો કુકરમાં મેં 4 મોટી ચમચી ઘી લીધું છે. આ ખીચડી બનાવવા માટે ઘીનો ઉપયોગ કરશો તો સુગંધ અને સ્વાદ એકદમ સરસ આવશે. 1 ટીસ્પૂન આપણે એમાં રાઈ નાખવાની છે. રાઈ બરાબર ફૂટે એટલે આપણે 1/2 ચમચી જેટલી હિંગ એડ કરીશું અને 1/2 ચમચી એમાં હળદર નાખવાની છે. હળદર તમે વઘારમાં નાખો તો કલર એકદમ સરસ આવે છે. હવે આની અંદર આપણે જે શાકભાજી ભરીને રાખ્યા છે એડ કરી દઈશું અને એને ઘીમાં આપણે થોડી વાર માટે સાંતળવા દઈશું. તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો. એકદમ હલકા હાથે આપણે એને હલાવવાનું છે જેથી આપણે જે મસાલો ભર્યો છે એ બહાર ના આવી જાય. જે વધેલો મસાલો છે એ પણ આપણે અત્યારે એની અંદર એડ કરી દેવાનો છે. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખીશું જેથી આપણો જે મસાલો છે બધો નીચે ચોંટી ના જાય. બટાકાની જે સ્લાઈસ આપણે કાઢી હતી એ પણ આની અંદર અત્યારે એડ કરી દેવાની છે. હવે એની અંદર આપણે જે દાળ અને ચોખા પલાળીને રાખ્યા હતા એને પણ એડ કરવાના છે, પણ એમાંથી બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે. ચોખા અને દાળને આપણે આ રીતે શાકભાજીની સાથે વઘારની અંદર થોડા શેકવાના છે જેથી ખીચડીની અંદર એકદમ સરસ સુગંધ ઘીની આવશે. એકદમ હલકા હાથે એને મિક્સ કરવું, નહીતર આપણા જે શાકભાજી છે એમાં જે મસાલો ભર્યો છે બધો બહાર આવી જશે. તો આ પ્રમાણે એને મિક્સ કરવાનું છે અને ત્યાર પછી બાકીના મસાલા એની અંદર એડ કરીશું.
लाल मरचू एड करीशू मसाला में। तो अत्यारे मैं नॉर्मल वालू लाल मरचू एड करू छे एक चमची जेटलू। लीला मरचा एड कर्या था मसाला में, तो तमारे जेटली तीखास जोईए ए प्रमाणे तमारे मरचा की क्वॉंटिटी लेवानी। मीठू उमेरीशू स्वाद प्रमाणे। मीठू आपणे मसाला में फक्त बटाका अने रवैयाना भाग जेटलू ज एड कर्यु तू, एटले मीठू अत्यारे मैं बीजू एड कर्यु छे। अने मीठू तमारे थोड़ू सावधानीथी एड करू। हळदर आपणे वघार में ज उमेरी दीधी छे, तो हळदर अत्यारे हूँ एड नथी करती। बराबर मिक्स करी लेवानू छे। હવે એની અંદર આપણે પાણી ઉમેરીશું, તો પાણી આપણે જે કપથી દાળ અને ચોખા લીધા હતા એ જ કપનો ઉપયોગ કરીને મેઝર કરીને નાખીશું। તો અડધો કપ મેં મગની ફતરાવાળી દાળ લીધી હતી ને પોણો કપ ચોખા હતા, એટલે ટોટલ સવા કપ ક્વોન્ટિટી હતી। એની સામે મેં 4 કપ પાણી એની અંદર એડ કર્યું છે। આ ખીચડી બહુ ઢીલી બનાવવામાં નથી આવતી હોતી, તમારે જો ઢીલી જોઈતી હોય તો તમે 5 કપ જેટલું પાણી એની અંદર એડ કરી શકો। મેં અત્યારે 4 કપ પાણી એડ કર્યું છે। બરાબર મિક્સ કરવાનું છે। આ સ્ટેજ ઉપર તમે મસાલાને ટેસ્ટ કરી શકો, અને જો તમને મીઠું ઓછું લાગતું હોય તો તમે અત્યારે એની અંદર એડ પણ કરી શકો છો। હવે આપણે કુકરનું ઢાંકણ લગાવી સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને લગભગ 12 થી 15 મિનિટ માટે અથવા તો 2 વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કુક કરી લઈશું। જ્યાં સુધી આપણું કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે પાપડચૂરીની તૈયારી કરીએ। તો એના માટે મેં અત્યારે 2 પાપડ શેક્યા છે। પાપડ જ્યારે તમે શેકો તો આ પ્રમાણે એને ઉલટાવતા પલટાવતા રહીને શેકશો તો એકદમ સરસ તમારો પાપડ શેકાશે અને એ વધારે કાળો પણ નહીં થાય। તો આ પ્રમાણે આપણે 2 પાપડ શેકી દઈશું। પાપડ એકદમ સરસ શેકાઈ ગયો છે ને, તમે જોઈ શકો છો એની પર કોઈ વધારે ડાર્ક કલર નથી આવ્યો। હવે આપણે બનાવીશું પાપડચૂરી। તો એના માટે મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી અને મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે, અને એને આ પ્રમાણે મેં કટ કરી લીધું છે। બહુ નાનું નહીં અને બહુ મોટું નહીં, એ રીતે આપણે એને કટ કરવાનું છે। કુકર જ્યારે તમારું એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી તમારે આ રીતે પાપડચૂરી બનાવવાની છે। એમાં આપણે 1 ટીસ્પૂન ચાટ મસાલો નાખવાનો છે, થોડું મીઠું નાખીશું। ચાટ મસાલામાં મીઠું હોય છે એટલે મીઠું થોડું ધ્યાનથી નાખો, અને લાલ મરચું એડ કરવાનું છે। તો લાલ મરચું અત્યારે હું લગભગ 1/2 ટીસ્પૂન જેટલું એની અંદર એડ કરું છું। તમારે જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે મરચાની ક્વોન્ટિટી લેવાની। પાપડમાં પણ તીખાશ હોય છે એટલે અત્યારે મેં 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું ઉપયોગમાં લીધું છે। હવે આપણે બધી જ વસ્તુઓને મિક્સ કરી લેવાની છે, અને ત્યાર પછી એની અંદર આપણે જે પાપડ શેકીને રાખ્યો છે એડ કરી દેવાનું છે। હવે આપણે જે પાપડ શેકીને રાખ્યો છે ને આ પ્રમાણે હાથેથી તોડીને એની અંદર એડ કરી દેવાનો છે। જ્યારે તમારે સર્વ કરવાનું હોય ત્યારે જ તમારે આ રીતે પાપડ એની અંદર એડ કરવાનો, નહીતર પાપડ એકદમ સોગી થઈ જશે। તમે પહેલા ડુંગળી અને ટામેટાને મસાલા સાથે મિક્સ કરીને મૂકી શકો, અને જ્યારે તમારે સર્વ કરવાનું હોય ત્યારે તમે એની અંદર આ રીતે પાપડ તોડીને એડ કરી શકો। થોડી બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। તો અત્યારે આપણું પાપડચૂરી બનીને તૈયાર થઈ ગયું છે, અને કુકર પણ આપણું ઠંડુ થઈ ગયું છે, તો આપણે એને પણ ચેક કરી લઈએ। જ્યારે કુકરમાં એની જાતે જ પ્રેશર રિલીઝ થાય પછી જ આપણે એને ખોલવાનું છે। ખીચડી અત્યારે આપણી એકદમ સરસ થઈ ગઈ છે। આ ખીચડી વધારે ઢીલી નથી હોતી, પણ તમને જો ઢીલી ખીચડી ગમતી હોય તો મેં તમને આગળ જણાવ્યું તમે પાણીની ક્વોન્ટિટી થોડી વધારે કરી શકો। આ પ્રમાણે આપણે એને થોડી ઉપર નીચે કરી લઈશું, એકદમ હલકા હાથે મિક્સ કરવું જેથી અંદર જે શાકભાજી ચડેલા છે તૂટી ના જાય। તો ગરમા ગરમ આપણી સંભારા ખીચડી બનીને સર્વિંગ માટે તૈયાર છે, જેને મેં પાપડચૂરી અને દહીંની સાથે સર્વ કરી છે। તો એકવાર તમે આ સંભારા ખીચડી અને પાપડચૂરીની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો। રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો। આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો। તો ફરીથી મળીએ આવી જ નવી મજેદાર રેસીપીની સાથે।